તાલુકાના અંકવાડિયાથી કટારિયા જતી માઇનોર કેનાલમાં લીકેજના કારણે ખેડૂતોને નુકસાની. માઇનોર કેનાલમાં લીકેજના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી અને ક્ષાર જામ થઈ જતા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. માઇનોર કેનાલની નબળી કામગીરી અને હલકી ગુણવત્તાની કામગીરીના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક વખત નર્મદા નિગમના વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આ દ્રશ્ય છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકવાડિયાથી કટારિયા જતી માઇનોર કેનાલનું, જ્યાં લીકેજના કારણે આજુબાજુના ખેતરોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. માઇનોર કેનાલમાં લીકેજના કારણે ખેડૂતોને પાણી અને ક્ષાર ખેતરમાં જામી જતો હોવાના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. માઇનોર કેનાલ નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી અને ભ્રષ્ટાચારની આ બદબૂ આવતી આ કેનાલ જોવા મળી રહી છે, જેથી કરીને વારંવાર લીકેજ થાય છે અને ખેડૂતોના આજુબાજુના ખેતરોમાં પાક નિષ્ફળ જતો જોવા મળી રહ્યો છે, જ્યાં ખૂબ જ પ્રમાણમાં પાણી વારંવાર લીકેજના કારણે આજુબાજુના વિસ્તારના લોકોને, જે નહેરની માઇનોર કેનાલની આજુબાજુના વિસ્તારના લોકોના ખેતરોમાં પાણી ભરાયેલું અને જોવા મળી રહ્યું છે, અને ક્ષારનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, જેથી કરીને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા વિભાગની કામગીરી પ્રત્યે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને જે કેનાલ બનાવવામાં આવે છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અને હલકી ગુણવત્તાવાળી માલસામાન વપરાતો હોવાના કારણે આ માઇનોર કેનાલો તૂટતી અને લીકેજ થતી જોવા મળી રહી છે. ખેતરોમાં હાલ શિયાળાની સિઝન હોવા છતાં પણ ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જે સરકારના અધિકારીઓ જે છે નર્મદા વિભાગના તેમની ગોર બેદરકારી જોવા મળી રહી છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ ખેતરોમાં પાણીને પાણી જોવા મળે છે. એક તરફ પાણીની ખેંચ જોવા મળી છે, જ્યારે બીજી તરફ કેનાલોના ભવિષ્ય સામે પણ ચેડા થઈ રહ્યા છે, અને કેનાલોમાંથી લીકેજ થઈ રહ્યું છે, અને કેનાલમાં લીકેજ થવાનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે અને કેનાલનું લીકેજ બંધ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. લીંબડી તાલુકાના અંકવાડિયાથી કટારિયા જતી માઇનોર કેનાલનું આ દ્રશ્ય છે. ખેડૂતોની જમીન બેહાલ થઈ રહી છે, તેને બચાવવી ખૂબ જરૂરી લાગી રહ્યું છે. કાકા શું નામ તમારું? LD6 કે જે કટારિયા બ્રાન્ચ કહેવાય, 27 કિલોમીટર એની લંબાઈ છે. એક તો કેનાલના કામ ખરાબ થયા છે, એટલા ખરાબ થયા છે કે 1 રૂપિયાનું કામ 20 પૈસામાં પણ એમને કામ કરેલું નથી. અને જ્યારથી કેનાલ બની ત્યારથી જે કેનાલની જે સાફ સફાઈ અને આ કેનાલ ઉપરનું જંગલ કટિંગ કરવું પડે, આજ દિવસ સુધીમાં એક પણ વાર એનું કામ કરેલું નથી. એના માટે અમે 2-3 વાર ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ અમે એસી નર્મદાના જે એસી હોય કાર્યપાલક હોય એના અમે વિગત આપેલી છે. હવે આ જે કેનાલ જે LD6 છે એમાં કેનાલની આજુબાજુમાં ઓછામાં ઓછી 5-6 હજાર વીઘા જમીન હાવ ખાર થઈ ગયેલ છે. ખાર થવાનું કારણ કે કેનાલ લીકેજ શું કામ થાય છે તો આ જંગલ કટિંગ અને કેનાલનું રિપેરિંગ કામ નથી કરતા, માત્ર ને માત્ર આપણા ખોટા બિલો ઉતારે છે અને એમના મળતિયા કોન્ટ્રાક્ટરોને પૈસા કમાવાની એમની નીતિ છે. એટલે અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક આની આ કેનાલ સફાઈ કરાવે કેનાલની બહારની સાઈડમાં, અને તાત્કાલિક ધોરણે રિપેર કરાવે, અને જે ખાર જમીન થાય છે, પાણી જે લીકેજ થાય છે, એ તાત્કાલિક ધોરણે બંધ થાય તો આ ખેડૂતોને વધુ જમીન ખારાસ ન બને એવી અમારી રજૂઆત છે. શું નામ કાકા તમારું? અનિરુદ્ધ છે. શું હતું? હવે એક બાજુ સરકાર વિકાસની વાત કરે છે અને એક બાજુ વિનાશ થાય છે. જે કેનાલો નવી બની છે અને એ બધી ટોટલી કેનાલો તૂટી ગઈ છે, જેના કારણે 1000-2000 વીઘા જમીન પડતર થઈ જઈ અને ખાર થઈ ગયો. અને જે સરકાર વાત કરે છે ગૌચરનું કંઈ કરવું નહીં, તે પણ ઉલટાને ગૌચર તો વધે છે, જમીન ખરાબ થાય છે. શું સરકારની નીતિ ફેક્ટરીવાળાને જમીન સસ્તી દેવાની નીતિ છે? શેને લઈને ગૌચર વધે છે? આ જમીન ખાર થાય છે, બધી ખતમ થઈ જાય જમીન પાણીના હિસાબે. કેનાલો લીક છે, કેનાલનું કામ બોગસ થયું છે. એની જે કેનાલની થિકનેસ દેવાની હતી દીધી નથી, 1.5 ઇંચ દીધી છે અને કામ બિલકુલ બોગસ થયું છે.